નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું અમી મહેતા રાવલ ફરી આવી ગઈ છું આપના માટે વિડીયો લઈને. તો આજે થઈ ગઈ છે રવિવારની સવાર અને હું થઈ ગઈ છું નાઈ ધોઈને ફ્રેશ. રવિવાર એટલે આમ તો અઠવાડિયાનો એક એવો દિવસ કે જેમાં આપણે સેકન્ડ કાંટાને જોયા વગર જીવી શકીએ. બાકી તો એઝ યુઝ્યુઅલ બીજા બધા એક્સ્ટ્રા કામ રવિવારની જ રાહ જોતા હોય છે. બસ તો આજે હું એટલે વધારે ખુશ છું કે આજે હતી મારા SSCની એક્ઝામ, પણ એ થઈ ગઈ છે પોસ્ટપોન. બાકી આજે મારે એક્ઝામ દેવા જવાની હતી. તો સારું, ચાલો જોઈએ છે હવે રવિવારનો દિવસ કેવો જાય છે. પછી સવારની ચા પીધી, શરદ ઠાકુરની વાર્તા, રણમાં ખીલ્યું ગુલાબ વાંચતા વાંચતા, મારા ફેવરિટ લેખક છે. બસ પછી લાગી ગયા રૂટીન કામ ઉપર અને પછી બપોરે જવાનું હતું બહાર છે એક જગ્યાએ જમવા. તો બસ હવે મારા ભાઈ ને ભાભી ને લોકો તેડવા આવે છે, તો બસ એ આવે એટલે હવે હું જઈશ. હાય ભાભી. હાય. મને હાય ના કીધું. હાય ભાઈ. આ છે નાસ, ખુશી કરતા હોય નાનો, જોઈ ને ખોટું લાગી ગયું. હાય શ્યામ. હાય નક્સુ. બસ પછી ફઈની ઘરે બધા સાથે બેઠા હતા, બધા પોતપોતાની વાતો કરતા હતા. રસોડામાં રસોડાનું કામ ચાલતું હતું, આમ બધા ભેગા થયા હોય તો એની મજા જ કંઈક અલગ હોય. અને પછી જમવા બેસી ગયા. જમવાનું પણ બહુ જ સરસ હતું. શાક, પૂરી, રસ, ઢોકળા, દાળ ભાત, પાપડ, અથાણા. અમે કેટલા દિવસ રોકાવા? પછી ત્યાં ફઈની ઘરે મને જૂની વસ્તુ દેખાણી તો એનો વિડીયો લેવાનું મન થઈ ગયું. ઢીચણી અને આ હતો ઘંટુડો, નાનકડો હતો, મસ્ત લાગતો હતો. ટીપોય ઉપર આવી રીતે ગોઠવેલો હતો. બસ પછી અમે સાંજે આવી ગયા ઘરે અને મારી સેરીમાં આવ્યો હતો ટોમ. પછી હું લેતી હતી ટોમ સાથે સેલ્ફી. તો જ્યારે રેખા માસી બાજુમાં રહે છે અમારી, બનાવે છે ભજીયા, તો હું આવી ગઈ છું એની રેસીપી જોવા. સરસ છે ને બનાવો ભજીયા રેખા માસી? પછી રેખા માસી બાંધતા હતા લોટ, લીંબુ ને બધું મિક્સ કરતા હતા. અને ભજીયામાં છે ને ખરેખર લોટ બાંધવાની જ કળા છે. મને હજી આવડતો નથી એટલે હું જોતી હતી ને શીખતી હતી કે કેવી રીતે લોટ બાંધે છે. મિક્સ મેથી મરચા આ નહીં કા સરગવાના પાન, રીંગણાના ગઈ છે, ખજૂર, ચીકુ અને આંબલી. તો પછી લોટ બંધાઈ ગયો તો ચટણી તૈયાર હતી. તો વારસે ની બસ થવા લાગ્યા રીંગણાના ભજીયા અને એ બનાવતા હતા જયભાઈ. હવે હું ટ્રાય કરું છું રીંગણાના ભજીયા. મેં ક્યારે ટ્રાય કર્યા નથી, પહેલી વખત ટ્રાય કરું છું. સરસ લાગે છે ટેસ્ટમાં, મસ્ત લાગે છે. રીંગણા ખાતા હોય એવું લાગતું નથી. બહુ મસ્ત લાગે છે. હવે આજના વિડીયોને હું કરું છું અહીંયા એન્ડ. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.